હળવદ માં ખેડૂતની નજર ચૂકવી ગઠિયાઓએ 3 લાખની થેલી લઈ ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ખેડૂત દ્વારા મિયાણીના 3 લાખની પાક ધિરાણ લીધી હતી. તે રોકડ રકમ લઈ બેંકમાંથી જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા યુવાનો રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. રોકડની સાથે સાથે પાસબુક, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચોરી કરવામાં આવી. ટિક્કર રોડ પર આવેલી ઈશ્વર પટેલ ટિમ્બર માર્ટમાં ઊભી રાખેલી ઇકો કારમાંથી ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. હાલ તો મોરબી એલસીબી તેમજ હળવદ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યાની આસપાસ ખેડૂત પોતાના પાક ધિરાણના રૂપિયા લઈ બેંકમાંથી બહાર નીકળી જઈ રહ્યા હતા તે સમયે ઇકો કારમાંથી અજાણ્યા યુવાનો દ્વારા રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. હાલ તો ઘટનાને લઈ મોરબી એલસીબી તેમજ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. તેમજ આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે ચોર અમે બે કે 3 લાખ રૂપિયા લઈને આવ્યા. આવીને પછી વાહણ લેવા આવ્યા, પછી મોટર ઉભી રાખી. ઓલા બે મારા છોકરા વાહણ લેવા ગયા, હું મોટરમાં બેઠો અહીંયા થેલી મેકી. મારી તો ખાતાની ચોપડી હતી, આધાર કાર્ડ હતો, બેંકની ચોપડી હતી, બધું એમાં હતું. 3 લાખ રૂપિયા એમાં હતું. માવાની થેલી આવે ને હા એમાં હતું હતું. અને પછી ગરમી મને થઈ ને તો હું બેઠો ઉતરીને આમ થોડીક રાખ્યા હું ખુરશી માથે બેઠો. મોટલા પડી એવી રીતે પડી હતી. આવીને હળા વાહડા માલકો નાખી હાલતાથી થોડું ભૂંજ્યું ને ત્યાં બધી થેલી તરત પાછા આવ્યા. અહીંયા આવ્યા હતા ત્યાં જે થેલી આ ભાઈને પૂછ્યું કોઈ નથી થયું. અમે આપણે બે એ હતા ને ત્રણ અમે હતા. જો અહીંથી પાછી તરત વાળી કીધી થેલી અહીંયા પડી હતી. ક્યાં જતી મેં અંબાજી જતો અહીંથી બે આ દુકાન તમે તપ્યું.